સિલિકોન વેલી બેંક નાદાર થતાં તેને અમેરિકાના સ્થાનિક નિયમનકાર કાર દ્વારા બંધ કરી દેવાય છે સિલિકોન વેલી બેંકમાં ખાતેદારોના એકસો પંચોતેર અબજ ડોલર ફસાયેલા છે જ્યારે ઉધાર લેનારા સ્ટાર્ટઅપ પણ હાલમાં મુશ્કેલીમાં મુકાયા છે સિલિકોન વેલી બેન્કે દેવાડું ફૂંકતા તેની દેખરેખ અને સંચાલનની જવાબદારી અમેરિકી રેગ્યુલેટર ફેડરલ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનને સોંપવામાં આવે છે એફડીઆઈસી એટલે કે ફેડરલ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશને સિલિકોન વેલી બેન્કના કર્મચારીઓને ઓફર કરી છે કર્મચારીઓને નામાંકિત કરવાની અને વીકેન્ડ ઓફના લાભની જાણકારી ટૂંક સમયમાં આપવામાં આવશે એફડીઆઈસીએ આ અંગેની તમામ વિગત કર્મચારીઓને ઈમેલ દ્વારા મોકલી છે આ ઉપરાંત આવશ્યક કર્મચારીઓ અને શાખાના કર્મચારીઓને છોડીને અન્ય કર્મચારીઓને રિમોટલી કામ કરવાની પણ અનુમતિ આપવામાં આવે છે ઉલ્લેખનીય છે કે સિલિકોન વેલી બેંકની પાસે છેલ્લા વર્ષના અંતમાં આઠ હજાર પાંચસો કર્મચારીઓ હતા મહત્વનું છે કે સિલિકોન વેલી બેંક પાસે બસો દસ અબજ ડોલરની સંપત્તિ છે અને ખાતેદારોની એક પંચોતેર અબજ ડોલરથી વધુની રકમ બેંકમાં જમા છે સિલિકોન વેલી બેંક યુએસ બોન્ડમાં અને ટેક હેલ્થકેર કંપનીઓમાં રોકાણ કરે છે આ ઉપરાંત દુનિયાભરની સેંકડો કંપનીઓમાં પણ મોટી રકમનું રોકાણ કર્યું છે યુએસ ફેડરલ રિઝર્વ બેન્ક દ્વારા મોંઘવારી પર કાબૂ કરવા માટે વ્યાજદરમાં સતત વધારો કરવામાં આવ્યો તેને કારણે યુએસ બોન્ડની કિંમતમાં ઘટાડો થયો હતો અને બેંકના પૈસા લેવા આવેલી કંપનીઓને બેંક સમયસર નાણાં ચૂકવી શકે નહોતી જેને કારણે બેંકના શેરમાં છાસઠ ટકાનો મોટો ઘટાડો થયો હતો જે બાદ બેંકનો કારોબાર અટકાવી દેવાયો અને તેના સંચાલનની જવાબદારી ફેડરલ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનને સોંપી દેવામાં આવી બ્યુરો રિપોર્ટ